नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय महुवास, धोरण एक, विषय गणित। आज आप गणित में चैप्टर नंबर बे, 1 થી 9 सुधीनी संख्या नो अभ्यास करीशू। हवे आपणे चोपड़ीमां एकड़ा लखता शीखवानुं छे, बराबर। तो हवे आपणने खाली जग्या आपवामां आवी छे, एमां आपणे एकड़ एक लखवानुं छे, बराबर। एकड़ एक लखवानुं छे अने साथे आपणे बोलता पण जवानुं छे। હવે જોજો, નીચેના ખાનામાં એકડે એક, એકડે એક, એકડે એક, એકડે એક, એકડે એક, એકડે એક, આવી રીતે તમારે બધા ખાનામાં એકડે એક લખવાનું છે અને બોલવાનું છે, બરાબર। જુઓ જોઈએ, અહીં આપણને બાળકનું એક ચિત્ર આપવામાં આવ્યું છે, માટલાનું એક ચિત્ર આપવામાં આવ્યું છે, ખાટલાનું એક ચિત્ર આપવામાં આવ્યું છે, મમ્મીનું એક ચિત્ર આપવામાં આવ્યું છે, કૂતરાનું એક ચિત્ર આપવામાં આવ્યું છે, ફાનસનું એક ચિત્ર આપવામાં આવ્યું છે, બરાબર ને। આ બધી વસ્તુઓ, બધા વસ્તુઓનું ચિત્ર એક એક આપણને આપવામાં આવ્યા છે। હવે બગડ બે લખવાનું છે અને બોલવાનું છે, બરાબર। આવી રીતે આપણે નીચેના ખાનામાં લખવાનું છે અને બોલવાનું છે। બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે। આવી રીતે આપણે બધા ખાનામાં બગડે બે લખવાનું છે, બરાબર। જુઓ, આ ચિત્રમાં આપણને બે ગાય આપેલી છે, બે માણસો આપેલા છે, બે ચારાના ઢગ આપેલા છે, બે ઘર આપ્યા છે, બે ઝાડના ચિત્રો આપ્યા છે અને બે ડોલ આપી છે, બરાબર ને। આવી રીતે તમારે નીચેના ખાનામાં બગડ બે લખવાનો છે। બગડ બે પછી આપણે ત્રગડે ત્રણ લખવાનું છે। જુઓ ચિત્રમાં આપણને વાંદરાના ચિત્રો આપવામાં આવે છે, એક બે ત્રણ, આપણને ત્રણ વાંદરાના ચિત્રો આપવામાં આવ્યા છે। એની નીચે જુઓ, આપણને કેરીના ચિત્ર આપવામાં આવ્યા છે, એક બે ત્રણ। એની નીચે જુઓ, આપણને ત્રણ પથ્થરના ચિત્રો આપવામાં આવ્યા છે, જુઓ જોઈએ, એક બે ત્રણ। હવે આપણે નીચેના ખાનામાં ત્રગડે ત્રણ લખવાનું છે, ત્રગડે ત્રણ એમ બોલીને ત્રગડે ત્રણ લખવાનું છે, બરાબર। જુઓ જોઈએ, આવી રીતે લખવાનું છે, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ। આવી રીતે આપણે બધા ખાનામાં ત્રગડે ત્રણ લખવાનું છે, બરાબર। ત્રગડે ત્રણ પછી ચોગડે ચાર આવે। જુઓ, અહીં આપણને ચિત્રો આપવામાં આવ્યા છે, આપણને ચાર ગરડીના ચિત્રો આપવામાં આવ્યા છે। જુઓ, એક બે ત્રણ ચાર। જુઓ, આપણને નીચે, એની નીચે ચાર પતંગના ચિત્રો આપવામાં આવ્યા છે,
एक बे त्रण અને ચાર બરાબર. હવે એની નીચે જુઓ, આપણને છોકરાઓના અને છોકરીઓના ચિત્રો આપવામાં આવ્યા છે. જુઓ, એક બે ત્રણ અને ચાર. તો આવી રીતે ચાર કહેવાય. હવે આપણે ચોગડે ચાર ખાનામાં લખવાનું છે. આપણે લખતા જઈને બોલવાનું છે. ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. આવી રીતે આપણે બધા ખાનામાં ચોગડે ચાર લખવાનો છે. ચોગડે ચાર પછી પાછળે પાંચ આવે. જુઓ જો એ ચિત્રમાં ચાર પાંચ આપણને ફુગ્ગા આપવામાં આવ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ. એની નીચે જુઓ, આપણને પાંચ ફૂલના ચિત્રો આપવામાં આવ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ. એની નીચે જુઓ, આપણને પાંચ કબૂતરના ચિત્રો આપવામાં આવ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ. તો હવે આપણે નીચેના ખાનામાં પાછળ પાંચ લખવાનું છે. બોલતા જઈને પાછળ પાંચ લખવાનું છે. પાછળ પાંચ, પાછળ પાંચ, પાછળ પાંચ, પાછળ પાંચ, પાછળ પાંચ. આવી રીતે આપણે બોલતા જઈને પાછળ પાંચ બધા ખાનામાં લખવાનું છે. પાછળ પાંચ પછી છગડે છ આવે. જુઓ આ ચિત્રમાં કેટલા વ્યક્તિના ચિત્રો આપવામાં આવે છે. આપણે જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ અને છ. એની નીચે જુઓ, આપણને તરબૂજના કેટલા ચિત્રો આપવામાં આવ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ છ. એની નીચે જુઓ, આપણને કેટલા ફૂલ આપવામાં આવ્યા છે. ગણીએ આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ. તો હવે આપણે સગડ છ નીચેના ખાનામાં લખવાનો છે. બોલતા જઈને સગડે છ લખવાનો છે. સગડે છ, સગડે છ, સગડે છ, સગડે છ, સગડે છ, સગડે છ. આવી રીતે આપણે બધા જ ખાનામાં સગડે છ લખવાનો છે. સગડે છ પછી સાતળે સાત આવે. એ જોઈએ હવે આપણે ચિત્રોમાં. ચિત્રોમાં આપણને પતંગિયાના કેટલા ચિત્રો આપવામાં આવે છે. આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત. હવે એની નીચે જોઈએ, આપણને ફૂલના કેટલા ચિત્રો આપવામાં આવ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. હવે એની નીચેના ચિત્રો જોઈએ, આપણને સફરજનના ચિત્રો આપવામાં આવ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. તો હવે આપણે નીચેના ખાનામાં સાતળે સાત લખવાનું છે. બોલતા જઈને સાતળે સાત, સાતળે સાત, સાતળે સાત, સાતળે સાત, સાતળે સાત, સાતળે સાત. આવી રીતે બધા ખાનામાં આપણે સાતળે સાત લખવાનું. સાતળે સાત પછી આઠળે આઠ આવે. હવે આપણે નીચેના ચિત્રો જોઈએ. આપણને
થેલાના ચિત્રો આપવામાં આવ્યા છે. જોઈએ એમાં કેટલા થેલા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. હવે આપણને ઝાડના ચિત્રો આપવામાં આવ્યા છે, એ ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. હવે એની નીચે આપણને ચોપડીના ચિત્રો આપવામાં આવ્યા છે. જોઈએ જોઈએ આપણે ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. હવે આપણે નીચેના ખાનામાં આઠડે આઠ લખવાનું છે. બધાએ બોલતા જઈને આઠ લખવાનું છે. આઠડે આઠ, આઠડે આઠ, આઠડે આઠ, આઠડે આઠ, આઠડે આઠ, આઠડે આઠ. આવી રીતે બધા ખાનામાં આપણે આઠડે આઠ લખવાનું છે. આઠડે આઠ, પછી નવડે નવ આવે. તો આપણે હવે જોઈએ ચિત્રો. ચિત્રોમાં કેટલા વડીલો આપવામાં આવેલા છે જોઈએ આપણે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. એની નીચે આપણને નાની નાની ચકલીઓના ચિત્રો આપવામાં આવ્યા છે. આપણે એને ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. એની નીચે જુઓ આપણને શાનું ચિત્ર આપવામાં આવ્યું છે. ઘરનું ચિત્ર, એ પણ આપણે ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. તો આવી રીતે આપણે નવ લખવાનું છે. હવે નીચેના ખાનામાં બોલતા જઈને આપણે નવડે નવ લખવાનું છે. નવડે નવ, નવડે નવ, નવડે નવ, નવડે નવ, નવડે નવ. આવી રીતે આપણે બધા ખાનામાં નવડે નવ લખવાનું છે. બધાને મજા પડી ને વિદ્યાર્થી મિત્રો? આવી રીતે આપણે 1 થી 9 સુધીના એકડા બોલવાના છે અને ચોપડીમાં લખવાના છે. હવે આવી પ્રવૃત્તિ તમારે જાતે ચોપડીમાં કરવાની છે. 1 થી 9 સુધીના એકડા લખવાના છે. હવે આપણે સરસ મજાનું એક ગીત ગાવાનું છે. સાંભળજો બધા વિદ્યાર્થી મિત્રો. એક 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 નાનું બાળક, એક 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 નાનું બાળક, એક ખાય છે કેક. બે 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 નાના બાળક, બે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. ત્રણ 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 લીલા પોપટ, ત્રણ શોધવા જાય છે ચણ. ચાર 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 ભૂખ્યા ગલુડિયા, ચાર કરે દૂધ પીવાનો વિચાર. પાંચ 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 મધમાખી છે, પાંચ મધપૂડાને ન આવે આંચ. છ છ છ નાની ખીલી, છ સોની લગાવે ઝટ. સાત 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 ઠીંગુ જોકર, સાત સ્વર્ગમાં દોડે સાત સાત. આઠ 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 જાડા ઉંદર, આઠ ભગાવે બિલ્લી એક સાત.
नाव 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 लाल कीड़ी नाव खावानु लई खाई। मजा आवे ने विद्यार्थी मित्रों, आवु तमारे पण गावानु छे बराबर। हवे तमारे होमवर्क करवानु छे। होमवर्क में तमारे स्वाध्याय पोथी में पेज नंबर 52 1 થી 5 સુધીના સંખ્યા લખવાની છે। આપણે ચોપડીમાં લખીને તેવી રીતે, ત્યારબાદ પેજ નંબર 53 પર પણ 6 થી 9 સુધીની સંખ્યા છે એ તમારે લખવાની છે, અને પેજ નંબર 54 પર 1 થી 9 સુધીની સંખ્યા તમારે લખવાની છે અને સાથે સાથે બોલવાનું છે। આ તમારું હોમવર્ક છે હા, બધાએ આ હોમવર્ક કરીને ફોટો પાડીને મોકલવાનું છે બરાબર।